સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ડાભાખર પાસી ગામ એક યુવકનો સળગાવેલો હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ થઈ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ડાભાખર પાસી ગામે હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક શેરડીના ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. ઘટના એ હતી કે ખર પાસી નજીક મુકેશભાઈ ભાવસારના ખેતરના મુખ્ય માર્ગ પર એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી ખેતર માલિક દ્વારા કડોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. આજરોજ સવારે વેલા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ ખરભાસી કરીને એક ખરભાસી ગામના વતની છે, તેમનો ફોન આવેલો કે અહીં મારી વાડીએ હું પાણી ચાલુ કરવા ગયેલો છું. એ દરમિયાનમાં મેં જોયેલું કે અર્ધ ભળેલ હાલતમાં અહીં ડાભી ખરભાસી રોડ પર મહેન્દ્ર મુકેશભાઈ ભાવસાર છે એ એવી જગ્યામાં એમ કે ભળેલ હાલતમાં એક લાશ પડી છે. કડોદરા પોલીસ અને અમે જાતે છીએ ત્યાં જઈને વેરીફાઈ કરતા એક 25 વર્ષની ઉંમરનો યુવાન છે અને કમનસીબે કોઈ પણ કારણસર એની ત્યાંથી ભળેલ હાલતમાં લાશ મળેલ છે. હજી બોડી ઓળખાઈ નથી કોની છે અને કેવા કારણસર આ મર્ડર કરવાનું શું તથ્ય છે એ શોધવા માટે અત્યારે ચક્રો ગતિમાન કરેલા છે. બે અલગ અલગ ટીમો અત્યારે કડોદરા પોલીસ સ્ટેશનની બનાવી છે અને બે ટીમ એલસીબીની બનાવી છે અને એક ટીમ એસઓબીની છે. એમ કુલ 5 ટીમો અત્યારે તપાસમાં કામે લાગેલી છે અને વહેલામાં વહેલી તકે આ મર્ડર ડિટેક્ટ થાય એવી અમારી તૈયારીઓ છે. એફએસએલ અધિકારી સ્થળ પર બોલાવવામાં આવેલ છે અને જે જે રીતે ટેકનિકલ રીતે પણ જે મદદ લેવાની છે અત્યારે અમે લઈ રહ્યા છીએ. ઘટના સ્થળે પહોંચેલી કડોદરા પોલીસે તપાસ કરતા યુવકને ગળે ટૂંપો આપી હત્યા કરી સળગાવી દીધો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. કડોદરા પોલીસ તેમજ જિલ્લા એલસીબી પોલીસે પણ તપાસમાં જોડાઈ હતી, તેમજ ઘટનાના અંગે પુરાવા એકત્રિત કરવા એફએસએલ ટીમની પણ મદદ લેવામાં આવી હતી અને હત્યાની આશંકા હોય અને પ્રાથમિક તબક્કે કડોદરા પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કરી મૃતક યુવકની ઓળખ કરવા ચક્રગતિમાન કર્યા છે. સુરેશ રાઠોડ, ઇન્ટીવી ન્યૂઝ, કડોદરા.